विक्रम, गई काले यूएसना सेशननी अगर बात करिए तो ओपनिंगमां थोड़ुं वधारे जे छे घटाडो जोवा मळ्यो, तो थोड़ी रिकवरी ત્યારબાદ આપણને જોવા મળી હતી. એસએનપી તમે જુઓ છો અત્યારે 0.5% નીચે અને નાસ્ટેક 1% ના દબાણ સાથે ક્લોઝિંગમાં જોવા મળ્યું હતું, અને ડાઉ જોન્સ પણ આશરે 200 અંકને દબાણ સાથે, ડાઉ જોન્સમાં આપણને દબાણ જોવા મળ્યું હતું. તો ખાસ કરીને ટેકનોલોજી કંપનીઓ છે એમાં જે છે ઘટાડો સૌથી વધારે જોવા મળ્યો હતો. એપલ, ગૂગલ, આલ્ફાબેટ છે, એની સાથે સાથે માઇક્રોસોફ્ટની પણ વાત કરીએ તો આ બધા શેર્સ છે કે જ્યાં આપણને ખાસ ઘટાડો જોવા મળ્યો હતો. સેમિકન્ડક્ટર કંપનીઓ જે છે, જો કે એના શેર્સમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. આ ઉપરાંત નેટફ્લિક્સની અગર વાત કરી લઈએ તો કંપનીના જે છે એ દેખાવ ગઈકાલના સેશનની વાત કરીએ તો સ્ટેબલ રહ્યો હતો. ખાસ કરીને નેટફ્લિક્સ જે છે અહીંયા એડ સપોર્ટેડ સ્ટ્રીમિંગ સર્વિસીસ જે છે એ લોન્ચ કરવા જઈ રહી છે. $7-9 પ્રતિ મંથ નો ચાર્જિસ હશે એના પ્રાઇઝિસથી લોન્ચ કરવા જઈ રહી છે. તો આના કાઉન્ટર પર આપણને બહુ ખાસ વધારે અસર દબાણની અને ઘટાડાની જોવા નહોતી મળી, અને એક સ્ટેબલ જે છે અહીંયા કારોબાર જોવા મળ્યો હતો નેટફ્લિક્સમાં. એનર્જી શેર્સની વાત કરીએ તો ગઈકાલે પણ એક સેશન સારું રહ્યું હતું એનર્જી શેર્સ માટે, અને ત્યારબાદ વાત કરીએ આપણે જેક્સન હોલના બેઠકના જે આઉટકમ્સ હતા એની વાત કરી હતી, જેરોમ પોવેલના સ્ટેટમેન્ટની વાત કરી હતી આપણે ગઈકાલે કે 8 મિનિટમાં ફેડનું શું વલણ રહેશે આવનારા સમયમાં રેટ હાઇકને લઈને, એના ઉપર આપણે જણાવ્યું. હવે એમાં હવે જેક્સન હોલ પેપર રિલીઝ આવ્યું હતું ગઈકાલે, એમાં એમનું કહેવું છે કે સેન્ટ્રલ બેંકના પ્રયત્નો પૂરતા નથી, વ્યાજદરમાં વધારો એ લાંબા ગાળા માટે કોઈ ઉકેલ નથી. એટલે એમનું કહેવું છે કે સરકાર જ્યાં સુધી કંઈ નહીં કરે, ફેડને સપોર્ટ નહીં કરે, ત્યાં સુધી માત્ર ફેડના સપોર્ટથી કંઈ નથી થવાનું. અને ખાસ કરીને સરકારે અહીંયા સ્પેન્ડિંગ ઘટાડવું જોઈએ, એને લીધે મોંઘવારી જે છે એ કાબૂમાં આવશે. તો જેક્સન હોલના જે પેપર રિલીઝ અહીંયા ગઈકાલે આવ્યું હતું એના ઉપર ખાસ આપણે ફોકસ રાખવાનું છે, એનું પણ રિએક્શન માર્કેટમાં જોવા મળ્યું હતું. તો ખાસ રેટ હાઇકને લઈને અને ઇન્ફ્લેશનને લઈને આ પેપર રિલીઝમાં એ જ મહત્વનો મુદ્દો હતો. ત્યારબાદ હવે ક્રૂડ પર નજર કરી લઈએ. યુએસ માર્કેટ તરફ આપણે નજર કરી તો ક્રૂડમાં ફરી આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો. 4%નો જે છે એક વધારો થયો હતો ક્રૂડમાં. ઓપેક પ્લસ દેશોમાં જે ખાસ કરીને ઉત્પાદન ઘટાડશે એની અસર જે સ્ટેટમેન્ટ આવ્યું હતું હજુ એની દેખાઈ રહી છે. 104 પાર બ્રેન્ટના સ્તર આપણને દેખાઈ રહ્યા છે. 5 સપ્ટેમ્બરે તેલ ઉત્પાદક જે સંગઠન છે એમની બેઠક છે, તો એના પર પણ ફોકસ રહેવાનું છે. અને આ ઉપરાંત 23 દેશોના સંગઠન જે ઉત્પાદન ઘટાડવા માટે સંમત થયા છે, તો એની અસર પણ આપણને દેખાઈ રહી છે. સાથે સાથે હવે આપણે એસજેક્સ નિફ્ટી તરફ પણ નજર કરી લઈએ. યુએસ માર્કેટની અસર સાથે બ્રેન્ટમાં જે ઉછાળો આવ્યો છે ડેફિનેટલી આપણા માર્કેટ માટે એક નેગેટિવ ફેક્ટર છે. એસજેક્સ નિફ્ટી હાલ જે છે આપણને આ કોઈ ફેક્ટરને પાર લાગી રહ્યું છે. ખાસ અસર એસજેક્સ નિફ્ટી પર નથી દેખાઈ રહી, અને એને જોઈને ક્લિયરલી આપણને ઇન્ડિકેશન વિક્રમ મળી રહ્યા છે કે ગેપ અપ ઓપનિંગ ભારતીય બજારોમાં આજે આપણને જોવા મળી શકે છે.